આમ તો ઘણા કારણો હોઈ શકે છે એક લીડરશીપ પણ છે જૂથબંધી પણ કહેવાય છે બીજી રીતે જુઓ તો એવું પણ છે કે કોંગ્રેસનું જે રાષ્ટ્ર વ્યાપી ચિત્ર છે તે જ ગુજરાતમાં છે એનાથી કોઈ વિશેષ નથી પણ ગુજરાતની અંદર જે એક વિચારધારા જે ભાજપની નજીકની વિચારધારા હતી તે ઘણા લાંબા સમયથી ગુજરાતમાં ઊંડી ઉતરેલી છે અને વારંવાર એવું લાગતું હોય છે કે લોકો સાથેની વાતચીતમાં કોંગ્રેસ એ રિઝોનન્સ કે એ વેવલેન્થ કે એ બેન્ડવિથથી વાત નથી કરી શકતી અને લોકોના પ્રશ્નો અથવા તો લોકો જે રીતે મુદ્દાઓને જુએ છે તે અને કોંગ્રેસની ધારણા અલગ પડે છે ક્યારેક ક્યારેક જ એમાં અપવાદ આવ્યા છે બે હજાર ચારમાં ઘણો મોટો અપવાદ હતો કે જ્યારે લોકસભાની સીટ પંદર ચૌદ અને બાર છવ્વીસ એટલે નિયરલી ફિફ્ટી પર્સન્ટ લોકસભાની બેઠકો કોંગ્રેસની પાસે ગઈ હતી પણ એ આ બધા વખતે એવું લાગે છે જે આજના બે હજાર સત્તર વિધાનસભાની ચૂંટણી માટે પણ કહી શકાય કે કોંગ્રેસે પોતાના બળથી કે પોતાની કોઈ વિચારધારા કોઈ વિકલ્પ રજૂ કરીને કોઈ સફળતા હાંસલ કરી હોય એનાથી વધારે લોકો જ્યારે બીજેપીથી થોડા વિમુખ થતા હોય છે ત્યારે આપમેળે જે નેગેટિવ વોટ કહીએ તે કોંગ્રેસને ક્યારેક ફાયદો થયો છે ચાહે બે હજાર ચાર હોય કે સત્તર હોય સૌથી પહેલું પરિબળ તો એક જે રાષ્ટ્રવાદની ઘણી બધી ધારણાઓ હોઈ શકે પણ એમાંની એક જે ધારણા જે આગળ આવી તે પણ હોઈ શકે જેની એ તો સૌથી પહેલું જ પરિબળ છે અને સૌથી નજીકનું છે કારણ કે જાન્યુઆરી ફેબ્રુઆરીના અરસામાં એવું લાગતું હતું કે આટલી સીટો નહીં આવે ભાજપને એ સિવાય એ એક મુખ્ય પરિબળ ગણી લઈએ એ સિવાય પ્રચાર પણ છે અને પ્રચાર એ કોઈ નેગેટિવ સેન્સમાં પણ નથી પ્રચારનો અર્થ એ પણ થતો હોય છે કે પ્રજા સાથે કે નાગરિકો સાથે એમનો ઘણો સારો સુમેળ છે અને ઘણી સારી રીતે વાતચીત કરે છે એ જે ભાષામાં અને જે મુદ્દાઓની વાત કરે છે તે પ્રજાને અપીલ કરે છે અથવા તો પ્રજા એમને સારી રીતે સાંભળે છે આ તો એક મુદ્દો એમની સાથે રહેલો છે એમાં એમની ઓરેટરી બહુ સારી છે ત્યાંથી લઈને જે ટ્વિટર વગેરે એમનો જે સંવાદ લોકો સાથે રહેતો હોય છે તે પણ છે પણ જે તમે ઇન્સાઇટ કહીએ ઇ ઇન્સાઇટ તો એ હદે નહીં કહીએ પણ માઇક્રો મેનેજમેન્ટ જરૂર કહી શકાય કે એક ધારો કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન જે રીતે હોય કે જે છેલ્લામાં છેલ્લા કસ્ટમર કે છેલ્લામાં છેલ્લો રૂપિયો ખેંચી લેવા માટે જે રીતે દિવસ રાત પ્રયત્નશીલ હોય એ રીતે બૂથ લેવલની પ્લાનિંગ કરીને એક એક વોર્ડ સુધી જવું એ બિયોન્ડ આઈડિયોલોજી એની અંદર આમ ઇન્સાઈટ નથી પણ હા એક જોશ કે એ બીજેપીએ જે દેખાડ્યું છે એમનો કોન્ફિડન્સ એમનો આત્મવિશ્વાસ જે છે તે પછીથી કેડર લેવલે બૂથ લેવલે રિફ્લેક્ટ થતો હોય છે જે બાકીના એમના જે પ્રતિસ્પર્ધી દળો છે તેમાં નથી દેખાતું એ યાદે દરેક મુદ્દા વિશે અલગથી વાત કરી શકાય જેમ કે જીએસટી એક રીતે બહુ સારું જરૂરી ઇકોનોમિક રિફોર્મનું એક મેઝર હતું અને એનું ઇમ્પ્લિમેન્ટેશન બહુ સારું નથી થયું તે તમામ માને છે આ રીતના મુદ્દાઓનો જે પોપ્યુલર રિસ્પોન્સ હોઈ શકે તે તમને બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યો જેમાં ઓલમોસ્ટ એક્ઝેક્ટલી પર્સન્ટેજમાં ગણીએ સીટોને તો વિધાનસભા સત્તરનું જે રિઝલ્ટ હતું તે બે હજાર ચારની લોકસભાની જે સીટો હતી ચૌદ અને બાર એની નજીકનું હતું જે નવ્વાણું અને સામે જે દીવું આસપાસનું એટલે આ મુદ્દાઓ વિશે જો જીએસટી વિશે ડિમોનિટાઈઝેશન વિશે આવા મુદ્દાઓ વિશે રીઝનિંગથી સામસામે બેસીને તર્કથી વાતચીત થઈ શકતી હોય તો લોકો વિચારવા તૈયાર છે પણ જ્યાં ફિયર અથવા ઇનસિક્યોરિટીની વાત આવે અથવા આઈડેન્ટિટી કહીએ રાષ્ટ્રવાદને આ બધા અલગ અલગ આ એના પાસા જ છે એ ઇન્સિક્યોરિટી આજે આખી દુનિયામાં પણ છે અને દુનિયામાં બધી દિવાલો ઊંચી થતી રહી છે એ જ્યારે આવી છે ત્યારે રીઝનિંગને બદલે ઇમોશનલ રિસ્પોન્સ આવ્યો છે જે આપણે જોઈ રહ્યા છીએ એજન્ડાના હાથમાં સૌથી અગત્યની વસ્તુ એ રહી છે કે છેલ્લા ચાર છ મહિનાથી ચૂંટણીને કારણે એઝ વેલ એઝ પુલવામા અને પછીના વસ્તુઓના કારણેથી ને અર્થતંત્ર અને ગવર્નન્સ રિફોર્મ્સ જેને કહીએ તે એજન્ડાથી બહાર જતું રહ્યું છે ચર્ચાથી ડિબેટથી બહાર જતું રહ્યું છે અને હવેના દિવસોમાં સરકાર ઇલેક્શન મોડમાંથી બહાર આવે અને ઇકોનોમિક રિફોર્મ્સમાં ઘણી બધી ઇકોનોમીની હાલત ખરાબ છે તેમાં કોઈ શંકા નથી અને એના માટે થઈને ઘણા રિફોર્મ્સ ઘણા જે વસ્તુઓ કરવાની જરૂર છે તેના પર ધ્યાન આપ સૌથી પહેલી પ્રાયોરિટી પ્રાથમિકતા એ હોવી જ ઘટે ભાજપ અને સરકાર ચૂંટણીના પરિણામમાંથી શું સંકેતો જુએ છે જો એવો સંકેત જોવામાં આવે કે રાષ્ટ્રવાદ અથવા તો ઓળખના મુદ્દે જો જીતી શકાય છે અને તો પછીથી બાકીના પ્રશ્નો એટલા મહત્ત્વના નથી તો સરકારે આ તરફ ધ્યાન આપવાની જરૂર ઓછી રહેશે પણ સરકારે જોબ ક્રિએશન ઉપર તો સૌથી પહેલાં ધ્યાન આપવું પડશે અને તમે બાકીના જે મુદ્દા કહે એજ્યુકેશન રિફોર્મ્સ એક થોડુંક નવાઈ લાગે એવી વાત હતી કે છેલ્લા પાંચ વર્ષમાં એના પર ધ્યાન નહોતું અપાયું જે ભાજપ તરફથી અપેક્ષા રાખી શકાય એ જ રીતે ક્લાઇમેટ ચેન્જ જેના ઉપર વડાપ્રધાન વારંવાર બોલતા પણ આવ્યા છે ને એનાથી એ ઘણા સભાન છે અને વિશ્વ સ્તરે એમણે નેતૃત્વ આ મુદ્દે લીધેલું પણ છે એના વિશે અમુક અંશે જેમ કે એનર્જી સોલાર એનર્જી તેને પ્રમોટ કરવું એમાં ઘણું સારું કામ થયું છે જે વધારવું જોઈએ પણ એ સિવાય ઘણું 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 વધારે છે ક્લાઇમેટ ચેન્જના મુદ્દાઓ એન્વાયરમેન્ટના જે મિટિકેશન માટે ઘણું વધારે કામ કરવાની જરૂર છે